અત્યારે જ આપણે 16 ની અંદર ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર અને સંવેદી અંગોની વંદના જોયું. હવે આપણે એ જ બધા અંગો અને સંવેદી અંગો, ચેતાતંત્ર અને ઉત્સર્જન તંત્રની વાત કરીએ. વાત 25-16 ની અંદર તો 25-11-2020 વેનેસડે પ્રાણીઓમાં રચનાથી આવ્યો સ્ટ્રક્ચર ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ. વંદામાં ઉત્સર્જન તંત્રની વિસ્તૃત સમજૂતી આપો. પહેલાં ઉત્સર્જન તંત્ર છે, પછી ચેતાતંત્ર, અને પછી આપણે સંવેદી અંગોની વાત કરીએ. તો અહીંયા ખાસ કરીને ઉત્સર્જન એટલે કે માલપી જે નલિકામાં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું પાણી યાદ આવે, માલપી જે નલિકાઓ જે હોય છે તે અહીંયા આપણે સંખ્યા નથી લખી, પણ 150 જેટલી પીરી પીરાસ્પતિ હોય છે, પીરી હોય છે, દ્વારા થાય છે. તે ઉત્સર્ગ એકમ તરીકે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા, અહીંયા નથી લખ્યું. તે પ્રત્યેક નલિકા ગ્રંથિમય તેમજ પક્ષમલ કોષોથી આવૃત હોય છે. ગ્રંથિમય હોય છે અને પક્ષમલ કોષો એની ઉપર જોવામાં છે. તે નાઇટ્રોજનયુક્ત નકામા દ્રવ્યોનું શોષણ કરી તેને ઉરિક એસિડમાં રૂપાંતરિત કરે. નાઇટ્રોજનયુક્ત પછી ઉરિક એસિડ ને નાઇટ્રોજન ત્રણ પ્રકાર, ઉરિયા ત્યાગી સજીવો, નાઇટ્રોજન ત્યાગી સજીવો અને ઉરિક એસિડ ત્યાગી સજીવો. તો અહીંયા આપણે એ કીટકવર્ગનું પ્રાણી છે તે ઉરિક એસિડ સ્વરૂપે રૂપાંતરિત થાય છે નાઇટ્રોજનનું, અને પછી તેનો ત્યાગ કરતા હોય છે. તેથી તેને આપણે ઉરિક એસિડ ત્યાગી સજીવો કહે અથવા ઉરિયો તેને કહે છે. ઉપરાંત મેલકાયો ઉત્સર્ગ કોષો એટલે કે નેફ્રોસાઇટસ અને ઉરિક કોષ ગ્રંથિઓ પણ ઉત્સર્જનમાં સહાય એટલે કે મદદરૂપ થતા હોય છે. કેટલાક ઉત્સર્જકો ઉત્સર્ગ દ્રવ્યોનો કાયટીનના બાહ્ય કંકાલમાં સંચય થાય છે અને યાદ રાખજો નિર્મોચનનું સ્થાન અને કાર્ય. કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોનો કાયટીનના બાહ્ય કંકાલમાં સંચય થાય છે અને નિર્મોચન દરમિયાન કંકાલ ત્યાગ સાથે તેનો નિકાલ થાય છે. સીધું જ લખ્યું છે, નિર્મોચન દ્વારા કંકાલ ત્યાગ, બાહ્ય કંકાળ દ્વારા તેનો ત્યાગ થાય છે. એટલે કે પેલી સર્પિયોનીમાં રેપ્ટાઇલ હોય છે તેની જે કાંચરી જે અત્યારે આપણે આગળના વિડીયોમાં જોયું તે રીતે તેનો ત્યાગ કરે છે, તેને નિર્મોચનની ક્રિયા કહેવાય છે. પ્રાણીમાં વંડાનું ચેતાતંત્રને વિસ્તૃત સંસ્કૃતિ આપો. આ એક આપણે થયું ઉત્સર્જન તંત્ર. હવે આપણે ચેતાતંત્ર જોઈએ. વંડાનું ચેતાતંત્ર એક શ્રેણીમાં જોડાયેલા ખંડીય ગોઠવણી દર્શાવતા ચેતાતંત્રનું બને છે. ચેતાતંત્ર આવે છે, 9 ચેતાખંડ હોય છે, 3 ઉદર પ્રદેશમાં ને 6 ઉદર પ્રદેશ. તો ચેતાખંડોનું બનેલું હોય છે શ્રેણીબદ્ધ જોડાયેલો હોય છે. જે વક્ષ બાજુ છોડમાં આવેલા સમાંતર ચેતારજ્જુ સાથે જોડાયેલો હોય છે. 3 ચેતાખંડો ઉરસમાં અને 6 ચેતાખંડો ઉદરમાં જોવા મળે છે. એ સંખ્યા યાદ રાખો. શ્વસન છિદ્રો છે, હૃદયના દરેક ખંડો હોય છે, બરાબર ને? અને અહીંયા આપણે ચેતાખંડોની વાત કરીએ. અન્નળીના ઉપરના ભાગે મગજ આવેલો હોય છે. અન્નળીના ઉપરના ભાગ એટલે કે શીશ પ્રદેશની અંદર મગજ આવેલો છે. એટલે કે મગજ એટલે પેલું જ આપણે અટલ અન્નાળીય ચેતાકણ, ઉપરી અન્નાળીય ચેતાકણ ને પડી અન્નાળીય એમથી બનતી રચના જે ચેતાકણી હોય છે એને મગજ, વંડાનું મગજ કહે છે. એ આપણે આગળના લેક્ચરમાં જોયું છે. તેને ઉપરી અન્નાળીય ચેતાકણ સુપર ઓસોફેગલ ગેંગલિયોન પણ કહેવામાં આવે છે. તે 3 ચેતાકણના જોડાણથી બને છે. આ રીતે રોકતા હતા પછી આ રીતે પછી બીજા અઢો અન્નાળી ઉપરી અન્નાળી અઢો અન્નાળી ને આ ફરી અન્નાળી ઉપરી ફરી અને અઢો. તો અહીંયા જે 3 ચેતાખંડોની બનતી રચના હોય છે તેને મગજ કહે છે. તો એ રીતે આપણે ખાસ કરીને આપણે આકૃતિ પણ દોરીએ છીએ. ત્યાર પછી વક્ષ બાજુએ એ બીજા ચેતાખંડો આવેલો છે. ઉરસમાં આવેલા ચેતાખંડો ઉદરમાં આવેલો હોય છે. અન્નાળીના ઉપરના ભાગે મગજ આવેલો છે. તેને ઉપરી અન્નાળીય ચેતાખંડ સુપર ઓસ્યોફેગલ ગેંગલિયન પણ કહેવામાં આવે છે. તે 3 ચેતાખંડના જોડાણથી બનતી રચના છે. મગજમાંથી 2 પરી અન્નાળીય અહીંયા દોરી છે, 2 પરી અન્નાળીય યોજી એટલે કનેક્ટિવ પેરી ઓસ્યોફેગલ કનેક્ટિવ ઉદ્ભવે છે. તેઓ અન્નાળીની પાર્શ્વ બાજુએ પસાર થઈ શરીરના વક્ષ ભાગે ગોઠવાયેલી અઢો અન્નાળીય ચેતાખંડ જે હોય છે તેની સાથે જોડાણ ધરાવે છે. કનેક્ટિવ એટલે કે જોડાણ ધરાવે છે, યોજી એટલે જોડાવું. તો એ આપણે શબ્દોનો સમજૂતી પણ આગળના લેક્ચરમાં જોઈ છે. તો યોજી એટલે કનેક્ટિવ. ત્યાર પછી એ ચેતાખંડ સબ ઓસ્યોફેગલ અઢો ગેંગલિયન એટલે કે અઢો અન્નાળીય ચેતાખંડ અને ચેતાકળી રચે છે. અઢો અન્નાળીય ચેતાખંડ પણ 3 ચેતાખંડના વિલીનીકરણથી બને. ઉપરી અન્નાળીય અને અઢો અન્નાળીય જે ચેતાખંડો હોય છે તે 3 ચેતાખંડો આ વિલીનીકરણ એટલે કે ભેગા થઈને બનતી રચના હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તે મુખા અઢો અન્નાળીય ચેતાખંડ યાદ રાખજો. મુખાંગોનું ચેતાકરણ કહે તો મુખાંગોનું ચેતાકરણ
क्या चेताकन जोड़ा तो है नीचेना पैकी तो ये अढ़ोल नलीय चेताकन जो अपने ध्यान पर लीध हो तो आपने ख्याल आए अढ़ोल नलीय चेताकन वंडाना चेतातंत्र समग्र शरीर में फैलायेलो छे। शेषमां चेतातंत्रनो थोड़ो भाग ज होय छे, ज्यारे बाकीनो भाग शरीरना अन्य भागोना वक्ष बाजुए होय छे। आथी जो वंडानो शेष कापी नाखवामां आवे तो पण ते एक अठवाडिया जेटला लांबा समय सुधी जीवे छे। वंडानो शेष कापी नाखवामां आवे तो पण ते एक अठवाडिया जेटला लांबा समय सुधी जीवित रहे छे। त्यार पछी आपणे आगळ जोईए तो ए निरूपित करवामां आवे छे जे स्पर्शो संयुक्त आँखो स्पर्शको चेताकरण करता है। त्यार पछी आपणे जोईए तो खास करीने तेना संवेदी अंगो वंडामां संवेदी अंगो तरीके स्पर्शको आँखो जंभ मूसो एटले के मुखांगो પૃષ્ઠ બાજુ સંયુક્ત આંખો આવેલી હોય છે। પ્રત્યેક આંખ લગભગ 2000 જેટલી ષટ્કોણ આકાર નેત્રિકા 2000 જેટલી નેત્રિકાઓથી બનતી સંયુક્ત આંખો હોય છે, જે આપણે મોટર ગાડીની અંદર જે હેડલાઇટ હોય છે તેની અંદર પણ ષટ્કોણ આકાર હોય છે, એટલે કે જે પ્રતિબિંબ મળે છે એ મોઝેઇક પ્રતિબિંબ મળે છે। તો એ મોઝેઇક પ્રતિબિંબ શબ્દ યાર કોન્સલી કેવી રીતે બને છે? આ પ્રકારની દ્રષ્ટિને મોઝેઇક પ્રતિબિંબ કહે છે, જેની સંવેદનશીલતા વધુ હોય છે પરંતુ રિઝોલ્યુશન ઓછું હોય છે। તો રિઝોલ્યુશન એટલે કે તેની માત્રા, જે મોટું થવાની માત્રા એ બહુ નહીવત હોય છે, ઓછું હોય છે। તે રાત્રિના સમયે સામાન્ય હોય છે, જ્યારે દિવસ દરમિયાન તે જોઈ શકતો નથી, આથી તેને રાત્રિ દ્રષ્ટિ પણ કહેવામાં આવે છે। તો મોઝેઇક પ્રતિબિંબ, રાત્રિ દ્રષ્ટિ એ બે શબ્દો યાદ રાખે, લાઈક શેર કરજો, થેન્ક યુ।